જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા સંકલન સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર એમ એસ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલ, અધિક કલેક્ટર ડી ઈ શાહ, પોલીસ વડા ડી એન પટેલ, પૂર્વ વિભાગના પોલીસ વડા શ્રી બારોટ, ભુજના પ્રાંત અધિકારી શ્રી ડી સી જોશી, ડીએમઓ પારસ મકવાણા, મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, કાર્યપાલક એન્જિનિયર શૈલેષ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ રાપરમાં તાત્કાલિક અસરથી દબાણનો પેચીદો બનેલ પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી હતી. સંકલનની બેઠકમાં ખેત વિષયક વીજ જોડાણના કોલની રકમ ભરાઈ ગઈ હોય આમ છતાં સમયસર જોડાણ આપવામાં આવતું નથી તેવી આકરી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા કચ્છમાં ભૂકંપ બાદ હોલીડેનો લાભ લેવા માટે આવેલ ઉદ્યોગકારો દ્વારા નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવી જોઈએ તે રોજગારી આપવામાં આવતી નથી, આ નિયમનો ઉઘાડો ભંગ કરે છે અને અગાઉ પણ આ સંકલન સમિતિની બેઠકમાં આ પ્રશ્ન જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ ખૂબ જ અસરકારક રજૂઆત કરી હતી ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી, પરંતુ કોઈ નિર્ણાયક પરિણામ નહીં આવતા આખરે આજરોજ પુનઃ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલ અધિકારીઓ દ્વારા પ્રત્યુત્તર પાઠવવામાં ઘેંઘેફેફે થઈ ગયા હતા. જોકે આ તબક્કે કલેક્ટરે તાત્કાલિક અસરથી કયા ઔદ્યોગિક એકમમાં કેટલી સ્થાનિક રોજગારી આપવામાં આવી છે તેની આંકડાકીય માહિતી રજૂ કરવા તાકીદ કરી હતી અને જે ઔદ્યોગિક એકમો આ નિર્ણયનો ભંગ કરે છે તેની સામે કાયદાકીય પગલાં લેવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને પાણીનો પ્રશ્ન પણ રજૂ કરવામાં આવ્યો હતો, પીજીવીસીએલના પ્રશ્નો પણ રજૂ થયા હતા. સ્થાનિક રોજગારીના પ્રશ્ને રાજ્ય સરકાર ગંભીર નહીં હોવાના કોંગ્રેસના નેતા અને અબડાસાના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે શ્રી ગોહિલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. બે વિભાગના સંકલનના અભાવે જે પુરાતન આપણી છતરડીઓની જગ્યાઓ છે એની માપણીનું કામ થતું નહોતું, સંકલનમાં પ્રશ્ન મૂક્યો હતો, એ કામનો ઉકેલ આવી ગયો છે. કેટલીક જગ્યાએ વીજ વાયરના જોખમોના કારણે મુશ્કેલી હોય છે, સંકલનના અભાવે થતું હોતું નથી. જિલ્લા સંકલનમાં એવા કેટલાક પ્રશ્નો મૂકેલા હતા, એનો ઉકેલ આજની બેઠકમાં આવ્યો છે. કોઠારા ખાતે વારંવાર માર્કેટિંગ યાર્ડના ઉદ્ઘાટનો થયા પણ જમીનનો પ્રશ્ન પતતો નહોતો. જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન મૂક્યો હતો, બે ત્રણ સંકલન સમિતિથી સતત ચર્ચાઓ ચાલતી હતી અને આજે એનું પોઝિટિવ નિરાકરણની દિશામાં કામ થઈ શક્યું છે. ઘાસચારો, પીવાનું પાણી, માલઢોર માટેનું પાણી, આના માટે સતત ગાંધીનગરથી પણ મોનિટરિંગ કરીએ છીએ અને સંકલનમાં પણ જોઈએ છીએ. એના કારણે ભૂતકાળમાં ક્યારેય ન થઈ શક્યું હોય એટલું ઘાસ પહોંચે એના માટે વિધાનસભાથી લઈને સતત મારી લડત રહેતી હતી, કારણ કે આપણો જિલ્લો કચ્છ એ પશુધન આધારિત જિલ્લો છે એટલે એની વ્યવસ્થા માટે પણ પ્રયત્ન થતો હોય છે. મેં વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપણને વાંધો નથી, ઉદ્યોગ જરૂર આવે, પરંતુ એ ઉદ્યોગ ખેતીના ભોગે, પશુપાલનના ભોગે અને સ્થાનિક લોકોના ભોગે ન હોવો જોઈએ. કોંગ્રેસની સરકાર દરમિયાન એક સ્પષ્ટ નીતિ બની કે જે ઉદ્યોગ આવે એને 85% સ્થાનિકને રોજગારી આપવાની, મેનેજરિયલ સ્ટાફમાં અને ટેકનિકલ સ્ટાફમાં 60%, 70% અલગ અલગ સ્લેબ આપ્યા છે, પરંતુ કચ્છમાં સ્થાનિકને રોજગારી મળતી નથી. ખૂબ કિંમતી ખનીજ આપણા પેટાળમાં છે, એનો લાભ લઈને બીજા માલામાલ થાય અને કચ્છી માડુને કામ ન મળે એ વ્યાજબી નથી. વિધાનસભામાં પણ મારી લડત હતી, હું વારંવાર રજૂઆતો કરું છું, પરંતુ મોટા ઉદ્યોગપતિઓ મેનેજ કરી લે અને કાગળ પર સ્થાનિક બતાવી દે છે, અને સ્થાનિક એટલે હવે હું તો ત્યાં સુધી આગળ વધીશ કે સ્થાનિક એટલે ખરા અર્થમાં 100% રિઝર્વેશન એકદમ સ્થાનિક માટે, એટલે કે કચ્છમાં રહેતો હોય અને કચ્છી બોલતો હોય એ જ સ્થાનિક ગણાય. અહીંયા કામધંધે આવી ગયો અને સ્થાનિકનું ખોટું સર્ટિફિકેટ આપે એમ નહીં, એ રીતે મળવી જોઈએ રોજગારી. સરકાર વાતો કરે છે પરંતુ ગંભીરતા સરકારની આ બાબતમાં નથી, કારણ કે ઉદ્યોગો પાસેથી ખૂબ લાભો લે છે અને એટલે આ કામ થતું નથી. મેં અહીંથી ચૂંટાયા પછી એક નેમ કરી હતી કે અબડાસા મત વિસ્તારના લોકો માટે કાયમી નિરાકરણ,
પાણીનું થાય એ માટે પીવાના પાણી માટે વ્યવસ્થા કરવી જોઈએ. મને આનંદ છે કે મેં એ લડત ઉઠાવી હતી. મારા અંગત સંબંધો પુરવઠાના અધિકારીઓ સાથેના હું મિનિસ્ટર હતો ત્યારે કામ કર્યું, એના કારણે એ અધિકારીઓનો પણ આભાર માનીશ કે બધાએ ભેગા થઈને એક એવી વ્યવસ્થા કરી આપી કે બજેટરી કરોડો રૂપિયાનું પ્રોવિઝન થયું છે. આ કામ પૂર્ણ થતાં થોડો સમય લાગશે, મોટું કામ છે, પરંતુ એ પછી અબડાસા મત વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન આપણે મહદઅંશે ઉકેલી શકીશું. આ બેઠકમાં અછત રાહતની સુંદર કામગીરી કરનાર જિલ્લાના વહીવટીતંત્રની સાથોસાથ તમામનો સાથ સહકાર આપનારાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન દ્વારા રિલોકેશન સાઇટની જંત્રીનો તથા ભુજમાં ભુજિયાની તળેટીમાં થઈ રહેલા દબાણનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો બીજી તરફ રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ પીજીવીસીએલ દ્વારા કિસાનોને નવા કનેક્શનો આપવામાં થઈ રહેલા વિલંબ અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં 120 દિવસમાં કનેક્શન આપી દેવાની ખાતરી અપાઈ હતી. ડોક્ટર નિમાબેન આચાર્ય તથા શ્રી પંકજભાઈ મહેતાએ આ અંગે ચંચળની સાથે વાત કરી હતી. રિલોકેશન સાઇટનું પ્રીમિયમ ન ઇસ્યુ કે જે બજાર ભાવે ભરવાની જે વાત છે એમાં લોકો ભરી શકે નહીં એવી આપણી રજૂઆત હતી, અને સંકલનમાં વારંવાર એની રજૂઆત થઈ હતી. તો અમારી જિલ્લા લેવલની જે મિટિંગ મુખ્યમંત્રી સાથે હતી એમાં પણ થઈ હતી, અને આજે કલેક્ટરે કહ્યું છે કે કલેક્ટરે સ્પેશિયલ મિટિંગ મુખ્યમંત્રી સાથે આ બાબતે કરી અને જંત્રી ભાવે આ પૈસા ચૂકવવામાં આવે, બજાર ભાવે નહીં એવી રજૂઆત થઈ છે, અને મુખ્યમંત્રી પોતે આમાં નિર્ણય આપશે. એટલે મને લાગે છે કે આપણો પ્રશ્ન હવે ટૂંક સમયમાં લોકોનો હલ થઈ જશે. તે ઉપરાંત ભુજિયા ડુંગરનું જે ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને લગભગ એનું લોકાર્પણ પણ ફર્સ્ટ ફેઝનું જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે ભુજિયાની સામેની જે જમીન છે, જે સરકારી જમીન છે, એમાં દબાણો થઈને જે ઝૂંપડપટ્ટી વિકસી છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. જે અછતની અંદર જે કામગીરી થઈ, ખાસ કરીને મારો મત વિસ્તાર બન્ની પશ્ચિમ જ્યાં માલધારીઓ રહે છે, માણસો કરતાં અનેક ગણી પશુઓની સંખ્યા વધારે છે, તો એ બાબતે જે 26 જેટલી ટ્રેનો દ્વારા આપણે આ વખતે ઘાસ લઈ આવ્યા છે, અને એમાં એક ટ્રેનની અંદર 75 ટ્રક જેટલું ઘાસ આવે છે. એટલે આ વખતે લગભગ એમ કહી શકાય કે અછત રાહતની મિટિંગ જ્યારથી આ ટ્રેનો થઈ છે ત્યારથી અમને કરવાની જરૂર નથી પડી. તે ભુજનું જે નગરપાલિકાનું બિલ્ડિંગ બનાવવાનું છે એની જમીન બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે, એ પણ નગરપાલિકાએ જમીનના પૈસા ભરવાના થાય છે, એટલે એ જમીન નગરપાલિકા જો પૈસા ભરી દે તો તાત્કાલિક 2 કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકાનું મકાન બની શકે એવું સરકારના બજેટમાં પણ આયોજન છે. મારા વિસ્તારની વાત કરું તો 120 દિવસથી ઉપરનો સમય થયો હોય અને ખેડૂતોને વીજળીનો કનેક્શન આપવાનું બાકી હોય એને પ્રાધાન્ય અપાય એ પ્રકારની મારી રજૂઆત હતી, અને અધિકારીશ્રીઓએ 1 મહિનાની અંદર આ પ્રકારનું કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે. પીવાના પાણી અછતની પરિસ્થિતિની અંદર જે અધિકારીઓએ, વહીવટીતંત્રએ, પ્રજાકીય પ્રતિનિધિઓએ સારું કામગીરી કરી છે કચ્છની અંદર, એ બધાને આજે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. એમના સંસ્કાર છે. યોગ દિવસ તો એક ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કારનું પ્રતીક છે, અને આપણે તો તમામ ભારતીયોએ ગૌરવ લેવો જોઈએ કે આપણા વડાપ્રધાનશ્રીએ વિશ્વની અંદર યોગ માટેની વાત મૂકી અને સમગ્ર વિશ્વના દેશોએ આને સ્વીકાર કરીને 21 જૂનના દિવસે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતીક જેને કહી શકાય એવા યોગને આખી દુનિયાએ સ્વીકાર્યો છે. કોંગ્રેસ સ્વીકારે કે ના સ્વીકારે એ પણ દુનિયાએ સ્વીકાર્યો છે.